दादा क्यों लो? पानी फूट गया है। गांव वाले बहुत आक्रोश में हैं। अंडरक, ये जसवंत सिंह गिल, द रेस्क्यू ट्रेंड ऑफिसर। 65 माइनर्स अभी भी लापता। I don't think they could be alive. बह गए होंगे सबके सब। नीचे अगर एक भी जिंदगी सांस ले रही है तो वो हमारे इंतजार में। अरे हम लोग जिंदा हैं। क्या इन दोनों में से एक जगह को एंट्री पॉइंट बना सकते हैं? नॉट पॉसिबल सर। पानी का फोर्स बहुत ज्यादा है। कोई कच्चा नहीं बता रहा है क्यों का हालत है। हमारी मदद कीजिए सर। मैनेजमेंट हर संभव प्रयास कर। कैसा प्रयास? फाइनली बॉलीवुडना हिट मशीन कहेवाता एटले के सुपरस्टार अक्षय कुमारनी फिल्म मिशन रानीगंज ट्रेलर रिलीज थई गयु छे। अने ट्रेलर जोया पछी फक्त हूँ आटलू ज कहेवा मागुं छुं के आ फिल्म सिनेमाघरोमां पूरी रीते धूम मचावानी छे। अने अक्षय कुमारना फेन्सने आ फिल्म पण खूब ज गमवानी छे। एनो रेकॉर्ड પણ બનાવી શકે છે। જી હા મિત્રો, તમને કહી દઉં કે ટીનુ દેસાઈને ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ મિશન રાનીગંજ, જે ફિલ્મ બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર સાથે પરિણીતિ ચોપડા આપણને જોવા મળવાના છે, અને એમની સાથે સપોર્ટિંગ સ્ટારકાસ્ટમાં ઘણા દમદાર અને બહેતરીન સુપરસ્ટાર પણ આપણે આ ફિલ્મમાં જોવા મળવાના છે। હવે વાત કરીએ ફિલ્મના ટ્રેલરની, તો મિશન રાનીગંજ ટ્રેલરની તો એકવાર જોયા બાદ તમને બ્લોકબાસ્ટર ફિલ્મની ગેરંટી આપે જ છે। જોયા પછી એ તો તમે પાકું કહી શકીએ છો કે ફિલ્મમાં ડાયલોગ તો જોરદાર રહેવાના જ છે, પણ સાથે સાથે તેમની કહાની પણ તમારા રૂવાડા ઊભા કરી દે તેવી છે। અને તેની સાથે અક્ષય કુમાર તો તેમને કહેવા જેવું નથી, છતાં આ ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગે 4 ચાંદ લગાડ્યા છે। હા દોસ્તો, સુપરસ્ટાર અક્ષય કુમાર આપણને આ ફિલ્મમાં સરદારજીના રોલમાં જોવા મળવાના છે, જે પૂરી રીતે કમાલનો એનો રોલ લાગી રહ્યો છે। અને એમની એક્ટિંગ કરિયરમાં બધાથી બેસ્ટ કહી શકીએ તો આ ફિલ્મ છે। અને એમની સાથે પરિણીતિ ચોપડા પણ આ ફિલ્મમાં આપણને રોલ ખૂબ સારી નિભાવતી દેખાય છે। ટ્રેલર જોતાં આપણે એમ કહી શકીએ છીએ કે પરિણીતિ ચોપડાનો પણ રોલ ખૂબ જ પાવરફુલ રહેવાનો છે। એની સાથે સાથે આ ફિલ્મનું પાવરફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે છે તે પણ ખૂબ જ પાવરફુલ છે। અને મિશન રાનીગંજનું ટ્રેલર જે ડાયલોગ છે એ પણ ખૂબ જ સરસ છે। આપણે અંદાજ લગાડી શકીએ છીએ કે જો ટ્રેલર આટલું ખૂબ દમદાર ડાયલોગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય તો પછી ફિલ્મ કેવું રહેવાનું છે। અને આમ પણ તમે જાણો છો કે ફિલ્મ ડાયરેક્ટર ટીનુ દેસાઈ, જેને આપણી સમક્ષ રુસ્તમ જેવી બ્લોકબાસ્ટર ફિલ્મ રજૂ કરી ચૂક્યા છે, ડાયરેક્ટર ટીનુ દેસાઈ દ્વારા ડાયરેક્ટ કરેલી બ્લોકબાસ્ટર ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે। અને આ વખતે પણ અક્ષય કુમાર અને ટીનુ દેસાઈ પાછા એક દમદાર ફિલ્મ સાથે મિશન રાનીગંજ લઈને આવી રહ્યા છે। ટ્રેલર જોઈને તમે તે તો એ જ લાગે છે કે ફિલ્મ એની પાછલી ફિલ્મ કરતાં પણ ખૂબ જ જબરદસ્ત થવાની છે। તમે જ વિચારી શકો છો કે મિશન રાનીગંજનું ટ્રેલર આટલું જોરદાર છે તો પછી ફિલ્મ કેવી દમદાર હશે। અને મને તો આ ટ્રેલર જોઈને જ પૂરો વિશ્વાસ થઈ ચૂક્યો છે કે ફિલ્મ હિન્દુસ્તાનની ઓડિયન્સને ખૂબ જ પસંદ આવવાની પણ છે।